દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. અને દરેક શિરોબિંદુ પર ક્યુ જેટલો વિદ્યુતભાર મુકેલ છે, તો બહુકોણના કેન્દ્ર પર દરેક શિરોબદ્ધ અંતર આ છે, તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. આ બિલકુલ સરળ અને ઈઝી રીતે આપણે એને સોલ્વ કરીએ. જો કે આની મેથડ કરો, આનો એક ઉદાહરણ પણ આપણે લઈ લીધો છે, બરાબર. પંચકોણ વાળો એક ઉદાહરણનો દાખલો હતો, એના અંદર આ પ્રમાણે જ છે દાખલા. પરંતુ અહીંયા એક સરળ અને સીધી મેથડ લેવી છે. તો કોઈ પણ એક આકાર ધારી લઈએ, ચલો ધારી લઈએ ષટ્કોણ છે, બરાબર. તો ષટ્કોણ માટે આપણે આવું વિચારી લઈએ કે આપણી પાસે આ પ્રમાણે એક ષટ્કોણ છે. ષટ્કોણ હોય તો દરેક પદ આપણે નામ આપી દઈએ એ, બી, સી, ડી, ઈ અને એફ. દરેક પર કયો વિદભાર છે? તો આના પર કયો વિદભાર છે, આના પર કયો વિદભાર છે, આના પર કયો વિદભાર છે, આના પર પણ કયો વિદભાર છે, આના પર પણ કયો વિદભાર છે, આના પર પણ કયો વિદભાર છે. તો એના કેન્દ્ર સાથે, કેન્દ્રમાં, કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર. ઓકે, જો બધી જ બાજુઓ પર, બધા જ શિરોબિંદુ પર સમાન વિદભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? ઝીરો થાય. હવે ઝીરો થવા પાછળનું કારણ છે કે જો આના દ્વારા ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આની સાથે સંકળાયેલું જો ઈએ હોય તો આ ઈએ ને કોણ કેન્સલ કરશે? ઈડી કેન્સલ કરશે. પહેલી વાત પૂરી થઈ ગઈ, બરાબર. જો આની સાથે સંકળાયેલું વિદ્યુત ક્ષેત્ર ઈબી હોય તો ઈબી ને કોણ કેન્સલ કરશે? ઈ કેન્સલ કરી દેશે, બરાબર. હવે આના દ્વારા ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, જેને આપણે શું કહીશું, ઈસી, તો એને કેન્સલ કરતો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. તો હવે આપણી પાસે એક જ બચ્યું વિદ્યુત ક્ષેત્ર, કયું? ઈસી, જેની દિશા કઈ તરફ છે? ક્યુની તરફ છે. તો ઈસી ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્યુ બરાબર ઈસી લઈએ, થશે ને આ બંનેનો સરવાળો. તો ઇક્યુ કેટલા થશે? ઇક્યુ આપણે શોધવાનું છે, તો ઈસી નું મૂલ્ય કેટલું થશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? કારણ કે આની સાથે આના બરાબર હોય તો આ પણ આના બરાબર હોય શકે, ખબર પડે છે. તો ઇક્યુ બરાબર આપણે શું લખી શકીએ? ઈસી. તો ઇક્યુ નું મૂલ્ય કેટલું થશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો અહીંયા આગળ આપણો કયો આન્સર સાચો? આન્સર નંબર, વિકલ્પ નંબર એ સાચો, બરાબર. હવે અહીંયા આગળ એના પછીનો નેક્સ્ટ લઈ લઈએ, 19 નંબર, એમસીક્યુ નંબર 19. સમજવા જેવું છે એમસીક્યુ 19. ટુ ક્યુ અને માઇનસ ક્યુ વિજભાર ધરાવતા બે સમાન ગોળા એકબીજાથી અમુક અંતરે રહેલા છે. આખી વાત સમજીએ, એક તો છે ટુ ક્યુ અને બીજો છે માઇનસ ક્યુ વિજભાર, અને એકબીજાથી આર અંતરે રહેલા છે. તેમની વચ્ચે લાગતું બળ એફ છે. ચલો આ પહેલી ઘટના, આ ઘટનાઓ અલગ અલગ છે એટલે ઘટના એક, ઘટના એક માં શું લખીશું? એફ બરાબર કે ટુ ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ અપોન આર સ્ક્વેર. એફ બરાબર કેટલા થશે? માઇનસ ટુ કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઓકે, તો અહીંયા આપણે એફ બાય ટુ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ, ઓકે, મૂલ્ય લઈએ છીએ. તો મૂલ્ય લઈએ તો માઇનસ લખવાની કોઈ જરૂર છે નહીં. તો એફ બરાબર શું થશે? કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. મૂલ્ય લઈએ છીએ એટલે માનક લઈ લઈએ તો માઇનસ નીકળી જશે આપણે. તો એફ બાય ટુ બરાબર કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. બીજી કન્ડિશન એમ કહે છે આપણને, સમજો કે જો આ બંને ગોળાને વાહક તારથી જોડી અને છૂટા પાડીએ અને તેટલા જ અંતરે મૂકીએ. અહીંયા સમજો, ઘટના બે, ઘટના બે, એક અને બે વાહક તારથી જોડી દઈએ. વાહક તારથી જોડીશું તો કુલ વિદભાર કેટલો થશે? ટુ ક્યુ માઇનસ ક્યુ એટલે કેટલો થઈ જશે? ક્યુ વિદભાર થઈ જશે,
ને બંને પર અડધો અડધો લેવો હોય તો વિદ્યુત ભાર કેટલો થઈ જશે? યસ, આના પર કેટલો થઈ જશે? ક્યુ બાય ટુ. ને આના પર કેટલો થઈ જશે? ક્યુ બાય ટુ. કારણ કે તારથી જોડતા ટુ ક્યુ માઇનસ ક્યુ બરાબર વિદ્યુત ભાર કેટલો રહે છે? ક્યુ. હવે આના પર કેટલા પડશે? બે ભાગ. બરાબર ને? બે ભાગ પડે એટલે દરેક પર કેટલો થશે વિદ્યુત ભાર? ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ. ઓકે, તો હવે આપણે એફ શોધવાનું છે. તો એફ બરાબર કેટલા થશે? એફ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ ડિવાઈડેડ બાય અંતર એટલું ને એટલું જ રાખીશું. કેટલું રાખીશું? આર, આર સ્ક્વેર. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય ટુ. ક્યુ બાય ટુ એટલે વન બાય ફોર આગળ આવી જશે ને અહીંયા શું થશે? કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જગ્યાએ કેટલું લખી શકીએ આપણે? ઓકે, નવું બળ આપણે એફએસ લઈએ એટલે આપણને તફાવત લાગે. કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર જગ્યાએ આપણે કેટલું લઈ શકીએ? એફ બાય ટુ. તો આપણે અહીંયા આગળ લખી દઈએ કે એફ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ વન બાય ફોર અને એફ બાય ટુ. એન એફ ડેશ વિલ બી શું થશે? એફ અપોન એટ. એફ અપોન એટ એટલે આપણો કયો આન્સર સાચો? યસ, આન્સર આપણો બી સાચો છે.